નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ફર્પ એજ્યુકેશનમાં. આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે જે ગાંધીનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં ડ્રાઈવરની ભરતી આવેલી છે અને ફાયરમેનની ભરતી આવેલી છે, તેમાં ડ્રાઈવરમાં કેટલી લાયકાત જોઈએ, લાયસન્સ કેટલું જૂનું જોઈએ, એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપણે મેળવી લેવાના છીએ. તો અહીંયા કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી છે એ આપણે જોઈએ. જુઓ તમે કે નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવા ગાંધીનગર, કુલ જગ્યાઓ છે 9 અને મ્યુનિસિપાલિટી ગાંધીનગરમાં 108 છે, એમાં બીજા નંબર માટે 6 અને જે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં 46. હવે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ, જનજાતિમાં 16 છે અને જાતિમાં 7 જગ્યાઓ છે. બરાબર, આ કેટેગરી વાઇઝ જગ્યાઓ છે, વિડીયો પોઝ કરીને તમારે જોઈ લેવાનું છે. બરાબર, હવે આગળ જોઈએ કે જુઓ જગ્યાઓ કેટલી છે અને અનામત કેટલું છે, શું છે, એ બધી જ માહિતી આપણે મેળવવાના છીએ આજના વિડીયોમાં. એટલે વિડીયોને પૂરેપૂરો જોજો, વિડીયો અધૂરો જોશો એટલે તમને માહિતીમાં ખબર પડશે નહીં. પગાર ધોરણ કેટલું રહેશે એ બધી જ માહિતી આપણે મેળવવાના છીએ. બરાબર, કે પગાર તમારો 26,000 રહેવાનો છે. બરાબર, માસિક પગાર કેટલો? 26,000 રહેવાનો છે ડ્રાઈવર માટે. હવે જુઓ કે જે માસિક ફિક્સ પગાર છે 26,000 મળવાપાત્ર રહેશે. હવે જુઓ જાહેરાત ક્રમાંક જે ફાયરમેન ડ્રાઈવર, ફાયરમેન કમ ડ્રાઈવર, આમ બે જગ્યાઓ છે, 5 વર્ષ સુધી 26,000 પગાર રહેવાનો છે અને ફાયરમેન કમ ડ્રાઈવર માટે 26,000 3 વર્ષ માટે રહેવાનું છે. હવે જુઓ કે જે કરાર આધારિત નિમણૂક દરમિયાન પ્રતિ માસ મળવાપાત્ર ફિક્સ પગાર છે 26, બરાબર, કેટલો? 26,000 પગાર રહેશે. હવે શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા, અહીંયા તમે જોયું છે કે ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3 માટે 31/8/2024 રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. કેટલી? 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. હવે તેણે જે HSC પાસ કરેલું હોવું જોઈએ. બરાબર, કે HSC તેણે પાસ કરેલું હોવું જોઈએ અથવા તો રાજ્ય કેન્દ્ર સરકાર ઔદ્યોગિક તાલીમ સંસ્થાની માન્ય સંસ્થામાંથી ફાયરમેન 6 મહિનાનો કોર્સ પણ કરેલો હોવો જોઈએ. બરાબર, હવે જે ઉમેદવારે જે ડ્રાઈવર કમ જે હેવી ડ્યુટી મોટર વાહન, જે હેવી મોટર વ્હીકલનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોવો જોઈએ. ઉમેદવારે કમ ડ્રાઈવર સ્વરૂપ માટે નિયત થયેલી મુજબ લઘુત્તમ શારીરિક લાયકાત ધરાવતો હોવો જોઈએ, કે નીચે મુજબની જે શારીરિક લાયકાત છે એ ધરાવતો હોવો જોઈએ. બરાબર, કે શારીરિક લાયકાત શું છે એ આપણે જોઈએ કે પુરુષ ઉમેદવારો માટે લઘુત્તમ ઊંચાઈ 160 છે. બરાબર, મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અહીંયા આપેલી છે ડિટેલ. હવે જે છાતી ફુલાવ્યા પહેલાની 81 અને ફુલાવ્યા પછીની 86, વજન 50 કિલો. ઉમેદવારો જે મૂળ ગુજરાતના ક્ષેત્રના અનુસૂચિત જનજાતિ સિવાયના છે તેમના માટે 65, ફુલાવ્યા પહેલા 81 અને ફુલાવ્યા પછીની 86, વજન છે 50 કિલો હોવું જોઈએ. અને મહિલા ઉમેદવારો માટે શું કેટે જે ક્રાઇટેરિયા છે આપણે જોઈએ કે મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 156 સેમી ઊંચાઈ હોવી જોઈએ અને 40 કિલોગ્રામ વજન હોવું જોઈએ. હવે ઉમેદવાર જે મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવારો માટે 158 અને 40 કિલોગ્રામ વજન હોવું જોઈએ. બરાબર ફ્રેન્ડ, તમારે જોઈ લીધું કે આ પ્રમાણે તમારે જે છે શારીરિક જે ક્રાઇટેરિયા હોવો જોઈએ. શારીરિક ક્ષમતા કસોટીની વિગત, હવે જો કે શારીરિક ક્ષમતા કસોટીની વિગત એટલે કે મેદાન કેવી રીતે શું છે એ આપણે માહિતી જોઈએ કે તરણ 200 મીટર છે. કેટલું? કે શારીરિક ક્ષમતા કસોટીની વિગત કેટલી છે? તરણ 200 મીટર છે, 6 મિનિટ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. જે ઉમેદવાર પાળીનો સહારો લેશે તેને ડિસ્કવોલિફાય કરવામાં આવશે, માત્ર સમય મર્યાદામાં જ ક્વોલિફાય કરવાનું રહેશે. બરાબર, સમય મર્યાદામાં જ ક્વોલિફાય કરવાનું રહેશે, 4 માર્ક છે. બરાબર, હવે જુઓ તમે કે જે 2 કિમીની સામાન્ય દોડ 12 મિનિટ સુધીમાં પૂર્ણ કરવાની રહે, જીવન દ્વારા ચલાવવા માટે અથવા ઊભા રહી જાય તે ડિસ્કવોલિફાય ગણવામાં આવશે, માત્ર સમયમર્યાદામાં જ પૂરું કરવાનું રહેશે. આ 30 મીટર અને 63 mm હોજનું પાઇપ ઉંચકીને 10 મિનિટ દોડ, બરાબર, 10 મીટરની દોડ હોવી જોઈએ. 30 સેકન્ડમાં સુધીમાં એક જ પ્રયત્ન સફળતાપૂર્વક પૂર્ણ રહેશે, સફળતાપૂર્વક પૂર્ણ કરવાની રહેશે. જે ઉમેદવારો ચલાવવા લાગે અથવા ઊભા રહી જાય તે ડિસ્કવોલિફાય ગણાશે. રસ્સો પકડી ગાંઠ વગર 20 ફૂટ ચડવાનું રહેશે, કે ગાંઠ વગર રસ્સો પકડીને 20 ફૂટ ચડવાનું રહેશે. આ તમારી શારીરિક કસોટી રહેશે. વય મર્યાદામાં છૂટછાટ કેટલી છે? કે સામાન્યની કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 5 વર્ષ છે અને અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે 5 વર્ષની ઉંમરની છૂટછાટ રહેશે. હવે જો કે અનામત કેટેગરીના ઉમેદવારોને 10 વર્ષ, મહત્તમ 45 વર્ષની જે છૂટછાટ જે આપવામાં આવશે. માજી સૈનિક માટે ઉપલી વય મર્યાદા તેઓ બજાવેલા ફરજનો સમય ગાળો ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળવાની રહેશે. બરાબર ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ લીધું કેટલી શારીરિક ક્ષમતા કસોટી છે એ બધી માહિતી આપણે મેળવી. હવે ઓનલાઈન અરજી કેવી રીતે, કોમ્પ્યુટરના પણ જાણકારી હોવી જોઈએ ફ્રેન્ડ્સ. બરાબર, કોમ્પ્યુટરની પણ થોડી ઘણી જાણકારી હોવી જોઈએ. હવે અરજી ફોર્મ કેવી રીતે ભરવું, કે અરજી ભરવા માટે ઉમેદવારે જે આ વેબસાઇટ આપેલી છે ઓજેસની વેબસાઇટ પર જવાનું, ત્યારબાદ ઓનલાઈન એપ્લાય પર ક્લિક કરવાનું,
ત્યારબાદ જીએસએસબી સિલેક્ટ કરીને હું અંદર ઓનલાઈન એપ્લાય ફોર્મ ભરી શકે છે. તો ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. ના દોસ્તો, બોલવામાં ભૂલચૂક થઈ તો માફ કરજો, કેમ કે સ્પીડમાં એટલા માટે બોલું છું કે તમારો ટાઈમ બચે અને તમે વિડીયો પૂરેપૂરો જોવો.